નમસ્કાર, હું છું સંજય રાવલ. જેડએસટી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. જામનગરના નવા ગામ ઘેડ વોર્ડ નંબર 4 માં ઓનલાઈન મેમ્બર ડ્રાઈવ રાખવામાં આવી હતી. શક્તિપીઠ અંબાજી ખાતે સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસાર્થે આવતા વિદ્યાર્થીઓને હવે આધુનિક સુવિધા મળશે. અમીરગંજના બારારામ બ્રિજ હાઈવે પર એક ખાનગી બસ, ટ્રેલર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા હાઈવે પર 10 કિલોમીટર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ગર્વ સાથે સલામ છે ગુજરાત પોલીસને. વલસાડમાં 3 રાષ્ટ્રધ્વજને રોડ પર ફેંકતા વલસાડ પોલીસે સન્માનપૂર્વક ઉચકી રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવ્યું હતું. રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં ગળફોટ ચોરી કરતી ભઠ્ઠી ગેંગના સૂત્રધાર સહિત 8 આરોપીઓને સાબરકાંઠા જિલ્લા LCB પોલીસે 8.86 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, જ્યારે 3 આરોપીઓને પોલીસે પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. દાહોદ શહેરના ભરપુરા સર્કલ પાસે RTO, ST વિભાગ તેમજ શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે વાહન ચેકિંગની ડ્રાઈવ યોજાઈ. હાલો નગરપાલિકાની સામાન્ય સભાનો વિરોધ પક્ષે કર્યો બહિષ્કાર. ગુજરાત પ્રદેશ કોંગ્રેસની બેઠક દ્વારકા ખાતે યોજાવાની હોય જેની તૈયારીના ભાગરૂપે પ્રદેશ નેતાઓ આવી પહોંચ્યા હતા. કરજણ તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લારી ગલ્લા તેમજ કેબિન ગારકોના સમર્થનમાં કરજણ નગરપાલિકા સામે ધરણા કાર્યક્રમ યોજ્યો. વિજાપુર ગોવિંદપુરા તળાવ પાસે 3 દિવસથી ગુમ થયેલા યુવકની કોવાયેલી હાલતમાં લાશ મળી. કેશોદમાં પશુપાલન અને ગો સંવર્ધન મંત્રી દેવુભાઈ માલમની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ. સુંદરાવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાતિજ નગરપાલિકાની હદમાં NA પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NA NOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 451. સુંદરાવીલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં NA પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NA NOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી.
સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 451. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસે માતા પિતાથી વિખૂટી પડી ગયેલ બાળકીને પ્રાંતિજ પોલીસ દ્વારા પરિવાર સાથે મિલન કરાવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અનવરપુરા પ્રાથમિક શાળામાં વાંચન સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં 5 સ્કૂલના 15 બાળકોએ ભાગ લીધો હતો. કોંગ્રેસમાં કશું બરાબર નથી, સોનિયા ગાંધી પણ બદલાવ અંગે અસહજ છે, અશ્વિની કુમારી. બાંગ્લાદેશ અફઘાન પાકિસ્તાનથી આવેલા લોકોને ગુજરાતમાં નાગરિકતા આપવાની સત્તા કલેક્ટરને. નિરાધાર કિશોરી મામીના મારથી ડરીને વડોદરા ભાગી આવી. 230 દિવસની ગર્ભાવસ્થા બાદ વડોદરાના પાણી સંગ્રહાલયમાં 2 સિંહોનો જન્મ. વિરંગામના ભાવનાબેનના અંગદાનથી અનેકને નવજીવન મળ્યું. ડાકોરમાં યોજાશે ફાગણી પૂનમનો મેળો, તૈયારીઓને લઈને કલેક્ટરની બેઠક. ઇઝરાયલના ભારત સ્થિત રાજદૂત સાથે સીએમ પટેલની મુલાકાત, સરદારની પ્રતિમાની ભેટ. દેશમાં પહેલીવાર હાઇજીનોન 6 વોશિંગ મશીન ઇન્સ્ટોલ કરવાની સિદ્ધિ ગુજરાતે મેળવી. સુરતની કિરણ હોસ્પિટલમાં રોબોટ સર્જનની આંખ બનીને સર્જરી કરશે. બચાવ દુધઈ નબદાની કેનાલમાં યુવક ડૂબ્યો, બચાવવા પડેલો મિત્ર પણ મોતને ભેટ્યો. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.